जय श्री कृष्ण मित्रों, लास्ट लेक्चर नी अंदर प्रमाणित विचलन उपर थी चलनांक आपणे मेळव्यो तो आजे थोड़ू घणू एना दाखला अने थोड़ा बीजा दाखला उपर जईए। आ एक दाखला नंबर चार छे 15.3 मां तमने बे माहिती आपेली छे। एक माहितीनी मध्यक अने प्रमाणित विचलन आपी दीधो छे अने एक माहितीमां मात्र आपणने एनું आवृत्તિ વિતરણ આપેલું છે। અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ છે। કોઈ ફૂટબોલની બે ટીમ છે, એ ટીમ અને બી ટીમ। એ ટીમ છે આ કરેલા ગોલ છે કે ઝીરો ગોલ કર્યો હોય એવી એક મેચ છે, એક ગોલ કર્યો હોય એવી 9 મેચ છે, બે ગોલ કર્યો હોય એવા 7 મેચ છે, 3 ગોલ જેમાં કર્યો હોય એવી 5 મેચ છે, 4 ગોલ કર્યો હોય એવા 3 મેચ છે। કોણ વધુ સારું છે અથવા તો વધારે ચલન ધરાવે છે આપણે જાણવું છે। સૌથી પહેલાં આપણે મધ્યક શોધીએ તો મધ્યક માટે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફ આઈ એક્સ આઈ છેદમાં એન, બરાબર। આપણી પાસે આ એક સૂત્ર છે તો આ એફ આઈ ગુણ્યા એક્સ આઈ, તમારે કદાચ મધ્યક ન શોધવું હોય તો પણ તમે સીધું કરી શકો છો, પણ હું અહીંયા શોધીશ। 0 to 1 0 આવશે 9, 14, 15 અને 12 સિગ્મા એફ આઈ એક્સ આઈ। 27 ને 4 31 ને 10 41 ને 50 ને આ 51, આનો કરી દઈએ સરવાળો, એન ઇઝ ઇક્વલ ટુ થશે 8 15 15 ને 16 ને 9 25, બરાબર। તો આ આપણી પાસે છે 51/25, બરાબર। કેલ્સી લઈ લઈએ આપણે, આનો આન્સર આવશે 2.04, બરાબર। આ આપણો મધ્યક છે। હવે આપણે પ્રમાણિત વિચલન શોધવાનું છે। પ્રમાણિત વિચલનનું એક સૂત્ર આવું પણ છે, રો અંડરરૂટ સિગ્મા એફ આઈ એક્સ આઈનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એફ આઈ એક્સ આઈ અપોન એન નો સ્ક્વેર, અથવા અહીંયા એક્સ બારનો સ્ક્વેર, બરાબર। 4-5 સૂત્ર મેં તમને લખાવેલા છે। હવે સૌથી પહેલાં મારે લેવું પડશે એક્સ આઈનો સ્ક્વેર। એક્સ આઈ 0 નો વર્ગ 0 1 4 9 16, અને હવે લઈએ આપણે એફ આઈ એક્સ આઈ નો વર્ગ। ચાલો 1 × 0 0 9 28 45 48, અને સરવાળો કરી દઈએ, સિગ્મા એફ આઈ એક્સ આઈ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 8 5 13 13 ને 8 21 ને 9 30, 3 વીધા 7 4 11 ને 2 13, 130। આ બધી કિંમતો આપણે અહીંયા મૂકી દઈએ તો આપણી પાસે આવશે 130/n = 25 છે, માઇનસ આમાં તમે 2.05 લખો હોય તો પણ લખી શકો છો ડાયરેક્ટ, અને જો ન હોય તો આપણી પાસે અહીંયા 51/25 નો સ્ક્વેર। જઈ કેલ્ક્યુલેટર દેવતાનો ઉપયોગ કરીએ આપણે તો આ 130/25 ઇઝ ઇક્વલ ટુ મળશે મને 5.2, માઇનસ આનો આન્સર 2.04 છે એટલે હું સીધો વર્ગ જ કરું છું, 4.16, બરાબર। હવે આને બાદબાકી કરી લઈએ, 5.2 - 4.16 તો આપણને પડશે 1.04, બરાબર, અને એનું વર્ગમૂળ લઈએ તો આ આવશે 1.01, બરાબર। પાછળ એક નવડો છે, કદાચ 2 કરવું હોય તો કરી શકો છો। તો તમે જુઓ કે કોની ચલનતા વધારે છે, ટીમ બીની ચલનતા વધારે છે। તમારે સીવી શોધવું હોય તો તમે સીવી શોધી શકો છો, સીવી ઇઝ ઇક્વલ ટુ રો અપોન એક્સ બાર ઇન્ટુ 100, આ આવ્યું છે 1.01, એક્સ બાર છે 2.04 ઇન્ટુ 100। ફરી પાછું કેલ્ક્યુલેટર દેવને યાદ કરીએ, 1.01 ઇન્ટુ 100
डिवाइड बाय 25 इज इक्वल टू 4.04%। आ टीम बी माटेनी बात करूँ तो सीवी ऑफ बी इज इक्वल टू रो बाय एक्स बार इंटू 100। रो छे आपणी पासे 1.25 प्रमाणित विचलन, आ छे 2 इंटू 100, तो आ आवशे 1.25 इंटू 50 इज इक्वल टू 62.5 ओके परसेंटेज। કઈ ભૂલ નથી થતી ને, જોઈ લઈએ આપણે। ઓકે, અહીંયા મારી ભૂલ છે, હું ચેક કરી લઉં છું। 01 × 100 ડિવાઈડ બાય 2.04। એકચ્યુઅલી કેલ્સીના કારણે મારે તકલીફ પડી હતી, અહીંયા કેલ્ક્યુલેટરમાં એક સ્વિચ ઓછી દબાણી હતી, જો આવું બધું થાય છે બરાબર। આ તમારો આન્સર આવશે, તો ટીમ એ કરતાં ટીમ બીનું ચલન વધારે છે। જો વિશ્વાસની વાત કરવામાં આવે કે કઈ ટીમ ઉપર વધારે વિશ્વાસ મૂકી શકાય, તો જે ઓછું ચલન હોય એને લેવાનું, બાકી તમને આન્સર શું માગ્યું છે એના ઉપર ડિપેન્ડ છે। ક્લિયર? પાંચમો દાખલો જુઓ, અહીંયા બે માહિતી આપેલી છે, આ પહેલી માહિતી અને આ બીજી માહિતી, જે કાંઈ આપણે જરૂરી છે એમાંથી આપી દીધેલું છે। જરૂરી પદ કયા કયા છે, તો કે જો એન ઇઝ ઇક્વલ ટુ 50 આપેલા છે બરાબર। હવે મારે પ્રમાણિત વિચલન માટેનું સૂત્ર કંઈક આવી રીતે પણ છે, સિગ્મા એક્સ આઈ નો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા એક્સ આઈ છેદમાં એન નો સ્ક્વેર। આ 1 to 50 એનો મતલબ 50 અવલોકન છે। હવે બધી વસ્તુઓ અહીંયા મૂકી દઈએ આપણે બરાબર, સિગ્મા એક્સ આઈનો સ્ક્વેર આપેલો છે આપણને 902.8 છેદમાં 50 માઇનસ આ આપણને મળેલું છે 212 છેદમાં 50 નો સ્ક્વેર। ચાલો હવે કેલ્ક્યુલેટરને યાદ કરશું આપણે ફરી પાછું, તો 902.8/50 આ આવશે 18.056 માઇનસ આ ભાગાકાર કરીએ 212/50 આપણને મળશે 4.24 અને એનો વર્ગ કરવાનો છે આપણે, એટલે હું વર્ગ સાથે કરી જ લઉં છું 17.978। ચલો આ બંનેની બાદબાકી કરી દઈએ, 18.056 માઇનસ 17.978 આ મને મળશે 0.078। હવે એનું વર્ગમૂળ લઈ લઈએ, આવશે 0.2792। હવે એ જ વસ્તુ અહીંયા આપણે કરીએ બરાબર, આપણી પાસે વાય, અહીંયા હું લખું છું વાય, સિગ્મા ઓફ વાય, તો અંડર રૂટ સિગ્મા વાય આઈનો સ્ક્વેર છેદમાં એન માઇનસ સિગ્મા વાય આઈ અપોન એન નો સ્ક્વેર। સિગ્મા વાય આઈનો સ્ક્વેર મારી પાસે છે 261 અપોન એન ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 50 માઇનસ આ 1457.6 છેદમાં 50 નો સ્ક્વેર, સોરી મારી ભૂલ છે અહીંયા, 1457.6 છેદમાં 50 માઇનસ 261/50 નો સ્ક્વેર। ચાલો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીએ, તો કેલ્ક્યુલેટર આપણને આપે છે 1457.6/50 29.152 માઇનસ 261/50 અને એનો કરીએ સ્ક્વેર, એટલે મને મળશે 27.248। આ બેની બાદબાકી કરશું, 29.152 માઇનસ 27.248
બરાબર 29 પોઈન્ટ. આ કેલ્ક્યુલેટર છે ને ખરેખર મારા માટે કમ્ફર્ટ નથી, પણ હવે છૂટકોઈ નથી. તમે હોત ને તો મજા આવત જો આવું જ થાય છે. એક તો કેલ્સી મારી જેમ બચારું જૂનવાણી છે, હે નવું લઈ લો એમ, પૈસા નથી યાર. 1.904 અને એનું વર્ગમૂળ કાઢીએ એટલે મને મળશે 1.37. બરાબર, તો હવે તમારે કોનું ચલણ વધારે છે તમને બહુ ઇઝીલી આમાંથી ખ્યાલ આવી જાય. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ, આ એક ઉદાહરણનો દાખલો છે. તમને એવું કીધું છે પાંચ અવલોકનનું એક માહિતી છે. બરાબર, તો ચાલો પાંચ અવલોકન એટલે એન બરાબર પાંચ. આ પાંચ અવલોકનનો મધ્યક એક્સ બાર તમને આપી દેલો છે 4.4. વિચરણ, જો પ્રમાણિત વિચલન નથી કીધું, શું કીધું છે? વિચરણ. વિચરણ એટલે રો સ્ક્વેર કહી શકો તમે. 8.24 તમને આપેલો છે. આ પાંચ અવલોકનમાંથી ત્રણ અવલોકનો, પહેલું એક છે, બીજું બે છે, ત્રીજું છ છે. ચોથું અને પાંચમું અવલોકન આપણી પાસે નથી, એને આપણે શોધવાનું છે. સપોઝ ધારો કે આ ચોથું અવલોકન એ છે, પાંચમું અવલોકન બી છે. પ્રમાણિત વિચલન મારી પાસે છે, ભલે વિચરણ છે, વિચરણનું વર્ગમૂળ કાઢશો એટલે પ્રમાણિત વિચલન તમને મળી જવાનું છે. સેકન્ડ નંબરની અંદર મારી પાસે છે મધ્યક, આ બંનેનો ઉપયોગ હું કરીશ. સૌથી પહેલી વસ્તુ મધ્યકની વાત કરી, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સઆઈના છેદમાં એન. હું બે વસ્તુ મેળવી લઉં પછી જ મારા માટે થાય. એક મારે મેળવવું પડશે સિગ્મા એક્સઆઈ, અને બીજું મેળવવું પડશે સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર. આ બે વસ્તુ મેળવવી પડે. તો એક્સ બાર મારી પાસે છે 4.4, સિગ્મા એક્સઆઈ નથી ખબર, એન બરાબર છે 5. તો હું આમ લખી શકું સિગ્મા એક્સઆઈ બરાબર 5 × 4.4. સિગ્મા એક્સઆઈ એટલે અવલોકનનો સરવાળો. તો આ બધાનો કરી દો સરવાળો, કે 1 + 2 + 6 + a + b. અહીંયા સરવા ગુણાકાર કરું એટલે 5 × 4 = 20 અને 20 × 2 = 22. ઠીક છે, 6 × 2 = 8 અને 1 = 9. તો આ a + b = 22 - 9. તો a + b = કેટલા આવશે મારા માટે? 13 આવશે. આ a + b મળ્યું મને. સેકન્ડ, આપણે વિચલનનો ઉપયોગ કરશું. શેનું? વિચલન અથવા તો વિચરણનો. જસ્ટ મિનિટ, કેલ્ક્યુલેટર લઈ લઈએ આપણે, જોશે એટલે. મારી પાસે કંઈક આવી રીતે છે કે રો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈ, એક જ મેળો, સિગ્મા એક્સ આઈનો સ્ક્વેર અપોન એન માઇનસ સિગ્મા એક્સઆઈ અપોન એન નો સ્ક્વેર. આવું કંઈક છે મારી પાસે. બરાબર, હવે હું આનો જ ઉપયોગ કરીશ મારા માટે. બરાબર, આ અચ્છા, તો જો આ રો સ્ક્વેર સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર અપોન એન માઇનસ, અને હું આમ લખી શકું એક્સ બારનો સ્ક્વેર, સિગ્મા એક્સઆઈ અપોન એન એટલે મધ્યક થઈ ગયો. આ એક્સ બાર સ્ક્વેર આ બાજુ લઈ લઉં, તો હું કંઈક આમ લખી શકું સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર અપોન એન ઇઝ ઇક્વલ ટુ રો સ્ક્વેર પ્લસ એક્સ બારનો સ્ક્વેર. એન આ બાજુ ગુણાકારમાં જવા દો, તો સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર બરાબર એન રો સ્ક્વેર પ્લસ એક્સ બારનો સ્ક્વેર. આ સૂત્ર છે તમારા માટેનું અવલોકનના વર્ગના સરવાળા. આ યાદ રાખવાનું છે. બરાબર, દરેક વખતે આ બધી પ્રક્રિયા કરવી જરૂરી નથી. સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર એટલે અવલોકનના વર્ગનો સરવાળો. એટલે જો પહેલા અવલોકન એટલે 1નો વર્ગ, 2નો વર્ગ, 6નો વર્ગ, a નો વર્ગ, b નો વર્ગ. બરાબર, આ બધા જ અવલોકનના વર્ગનો સરવાળો. n એટલે મને ખબર છે કેટલા છે, 5. રો સ્ક્વેર એટલે વિચરણ છે મારા માટે 8.24 વત્તા એક્સ બાર સ્ક્વેર. એક્સ બાર એવું છે મારા માટે 4.4, એનો વર્ગ કરી દઈએ આપણે. તો 4.4 × 4.4 = 19.36. ઓકે,
એકનો વર્ગ એક, બેનો વર્ગ ચાર, છનો વર્ગ છત્રીસ, એનો વર્ગ એ સ્ક્વેર પ્લસ બીનો વર્ગ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ. હવે અહીંયા આ બધાનો સાદરૂપ આપી દી, 19.36 વત્તા 8.24 ઇઝ ઇક્વલ ટુ 27.6 ઇન્ટુ 5, આ મને મળે છે 138. આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર 138 માઇનસ 41, જુઓ છે 36 40 ને 41, તો બાદબાકી હવે કેલ્ક્યુલેટર હાથમાં હોય ને એટલે પછી આપણને હુજે નહીં કંઈ હાથે કરવું. 97 એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 97. આ આપણી પાસે એક બીજી માહિતી આવી. હવે જે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 13 છે તો એને હું આવું લખી શકું, જુઓ તો એ ઇઝ ઇક્વલ ટુ 13 માઇનસ બી. તો આ જે કિંમત મળી છે આપણને એમાં એની જગ્યાએ 13 માઇનસ બી મૂકી દો, 13 માઇનસ બીનો સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 97. આ 169 માઇનસ 26 બી પ્લસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, આ વર્ગની રીતે વિસ્તરણ ઘીરું, આ 97 ને આ બાજુ લઈ લો તો માઇનસ 97 મને મળશે 2 બીનો સ્ક્વેર માઇનસ 26 બી. આ બંનેની કરી દઈ બાદ બાકી, 9માંથી 7 ગયા 2 આવ્યા, 16માંથી 9 ગયા 7 આવ્યા, ઇક્વલ ટુ 0. હજી જુઓ તો બગડો કોમન નીકળી જાય તો હું 2 પણ કોમન લઈ લઉં તો આ મને મળશે બી સ્ક્વેર માઇનસ 13 બી પ્લસ 36 ઇઝ ઇક્વલ ટુ 0. 36ને આવ્યા બાદ પાડો, સરવાળો થાય 13 આવે, 9 ચોક 36, તો બી માઇનસ 9 બી માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. બી માઇનસ 9 ઇઝ ઇક્વલ ટુ 0, તો બી ઇઝ ઇક્વલ ટુ 9, આ પહેલું મળી ગયું બી. બી માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, તો બી ઇઝ ઇક્વલ ટુ 4, આ બી ઇઝ ઇક્વલ ટુ 4, બેમાંથી કોઈ એક હોઈ શકે. હવે આ કિંમત આમાં મૂકી દો તો કે જો બી ઇઝ ઇક્વલ ટુ 9 હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 4 થાય, જો બી ઇઝ ઇક્વલ ટુ 4 હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 9 થાય, બરાબર. તો આ આપણે બે જે ખૂટતા અવલોકનો હતા એ મેળવા, બે વસ્તુ ઉપર જ ધ્યાન આપવાનું છે. એક તો સિગ્મા એક્સઆઈનો ઉપયોગ કરો, તમને એ પ્લસ બી વાળું મળશે. સિગ્મા એક્સઆઈનો સ્ક્વેરનો ઉપયોગ કરો એટલે તમને આ પદ મળે, ક્લિયર. વધુ એક દાખલો જોઈએ આ જ રીતનો. એક માહિતીના 8 અવલોકન છે, એન બરાબર 8 છે. આ એક્સ બાર તમને આપેલો છે, આનો 9 વિચલન પ્રમાણિત વિચલન આપ્યું છે 9.25. ઓકે, આ એક ચેક કરી લઈ, 9.25, બરાબર. જો 6 અવલોકન એમાંથી 6, 7, 10, 12, 13 હોય તો આપણે બાકીના 2 અવલોકન મેળવવાના છે. તો ધારો કે બાકીના જે 2 અવલોકન છે એને આપણે એ અને બી નામ આપી દઈએ, બરાબર, કે એક છે એ છે, એક છે ઈ બી છે. આપણું કામ સિમિલર જ છે, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ આઈના છેદમાં એન. હવે તમારા માટે એક્સ બાર અને એન આપેલા છે, આ 9 છે, સિગ્મા એક્સ આઈ અવલોકનનો સરવાળો, આ એ વત્તા બી એમને એમ થઈ ગયા, વત્તા આ બધાનો કરીએ સરવાળો, રે 13 ને 12, 25 ને 12, 37 ને 10, 47 ને 7, 54 ને 6, 60 અપોન એન ઇઝ ઇક્વલ ટુ 8. ફરી વાર જોઈ લઈએ, 25, 26, 27 ને 10, 37 ને 10, 47 ને 7, 54 ને 6, 60, 9, 8, 72 ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી પ્લસ 60 આ બાજુ લઈ લઈએ તો એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 12 આવશે. આ સમીકરણ એક મળી ગયું આપણને.
બીજું એના વર્ગ માટેની વાત છે. તો વર્ગ માટે મેં તમને કીધું કે હવે તમારે યાદ રાખવાનું છે કે સિગ્મા એક્સાઈનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એન રો સ્ક્વેર પ્લસ એક્સ બારનો સ્ક્વેર. સિગ્મા એક્સાઈનો સ્ક્વેર એટલે આ બધા જ અવલોકનનો સરવાળો. હવે હું સીધા વર્ગ મૂકું છું, 36, 49, 100, 144, 144, 169 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇક્વલ ટુ એન. એટલે તમને આપેલા છે 8. આ પ્રમાણિત વિચલન નથી, વિચરણ છે, અને વિચરણ મને 9.25 આપેલું જ છે. બરાબર, વત્તા 9નો વર્ગ થશે 81, એક્સ બારનો વર્ગ. હવે આ બધાનો સરવાળો કરી દઈએ આપણે, તો 36 પ્લસ 49 પ્લસ 100 પ્લસ 144 પ્લસ 144 પ્લસ 169, તો આ આવે છે 642. બરાબર, દાખલા તરીકે આની કિંમત છે 642 પ્લસ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. બરાબર, સામે સરવાળો કરી દઈએ, 81 વત્તા 9.25, 90.25 ગુણ્યા 8, આ આવે છે 722. 642 ઓલી બાજુ લઈ જાઓ તો મને મળશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. 722 માંથી 642 આપણે બાદ કરી દઈએ, મને મળ્યા 80. બરાબર, આ 80 આવ્યું. હવે એ પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 12 છે, તો આપણે અહીંયા હું આ વખતે બીને કરતા બનાવું, તો બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, 12 માઇનસ એ આવશે. આ બીની જગ્યાએ મૂકી દઈએ આપણે, આ એ સ્ક્વેર પ્લસ 12 માઇનસ એ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80. આ મળ્યું મને એ સ્ક્વેર પ્લસ 144 માઇનસ 24 એ પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 80. એ સ્ક્વેર વત્તા એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 એ નો સ્ક્વેર માઇનસ 24 એ પ્લસ 144 માઇનસ 80 ઇઝ ઇક્વલ ટુ 0. આખું પદ મળશે 2 એ સ્ક્વેર માઇનસ 24 એ પ્લસ 64 વધશે. બરાબર, બગડો કેન્સલ કરી દઈએ બધેથી, તો આ આવશે એ સ્ક્વેર માઇનસ 12 એ, 32 દૂ 64, 32ના ભાગ પાડો 12 આવે, આ મળશે એ માઇનસ 8, એ માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. તો બે ઓપ્શન આવ્યા, એ માઇનસ 8 ઇઝ ઇક્વલ ટુ 0, તો એ ઇઝ ઇક્વલ ટુ 8. બરાબર, અને એ જ રીતે એ માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો, તો એ ઇઝ ઇક્વલ ટુ મળે 4. બેમાંથી કોઈ એક થઈ શકે, બંને નો થઈ શકે. બરાબર, જો એ બરાબર 8 હોય તો બી બરાબર 4 મળે, અને એ બરાબર 4 હોય તો બી બરાબર 8 મળે. લ્યો, તો ખૂટતા અવલોકનો મળી ગયા આપણને. બીજો એક દાખલો છે, તમને એવું કીધું છે કે એક, જો આ દોરડા કૂદવા પડ્યો અમારે રીતે, એક 100 અવલોકન ધરાવતી માહિતી છે, એટલે એન બરાબર 100 છે. એક્સ બાર તમને આપેલું છે 40. વિચલન આપ્યું છે, પ્રમાણિત વિચલન છે આ. બરાબર, અત્યારે પ્રમાણિત વિચલન નહોતું, આપણે આગળના બે દાખલા જોઈએ એમાં વિચલન હતું. હવે તમને એવું કીધું છે કે એક અવલોકન 40ને બદલે 50 લેવાઈ ગયું. શું કરવાનું હતું? લેવાનું હતું 40, લેવાઈ ગયું 50. 40ને બદલે 50, તો સાચું અવલોકન 40 હતું અને ખોટું લેવાઈ ગયું છે આપણા માટે 50. તો સાચો મધ્યક શોધો અને સાચો પ્રમાણિત વિચલન શોધો. જે પેટર્ન અત્યારે કરી એમ જ કરવાની છે, કારણ કે ખોટા અવલોકન જે એડ થયા છે એને કાઢવા પડશે અને સાચા ઉમેરવા પડશે. સૌથી પહેલાં આપણે એક્સ બાર બરાબર સિગ્મા એક્સઆઈ છેદમાં એન. એક્સ બાર આપણી પાસે છે 40, સિગ્મા એક્સઆઈ ખબર નથી, એન ઇઝ ઇક્વલ ટુ મારી પાસે છે 100, તો સિગ્મા એક્સઆઈ ઇઝ ઇક્વલ ટુ 40 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ 4000. આ પહેલી વસ્તુ આવી. હવે આ 4000 જે છે એમાં ખોટું અવલોકન આવી ગયું છે સાચા અવલોકનની જગ્યાએ, તો સાચો સિગ્મા એક્સઆઈ મેળવવો હોય તો સાચો સિગ્મા એક્સઆઈ બરાબર સિગ્મા એક્સઆઈ માઇનસ જે ખોટું અવલોકન કર્યું એ બાદ કરો,
અને સાચું અવલોકન ઉમેરી દો. તો આપણી પાસે છે 4000 માઇનસ ખોટું અવલોકન છે 50, સાચું 40 છે. તો આ મને મળ્યું 4000માંથી 10 બાદ થશે એટલે 3990. આના આધારે સાચો મધ્યક મળી જશે આપણને, કે સાચો એક્સ બાર મધ્યક સિગ્મા એક્સઆઈના છેદમાં એન. સિગ્મા એક્સઆઈ હવે કયું લેવાનું છે જે આપણે સુધારેલું છે, તો 3990 ઇઝ અપોન 100. તો આ આવ્યું 39.90, આ સાચો મધ્યક. ચાલો આ એક કામ આપણું વધી ગયું. હવે આપણે સાચું પ્રમાણિત વિચલન લેવું છે. પ્રમાણિત વિચલનમાં મધ્યકનો ઉપયોગી આવે છે, આપણી પાસે આવી ગયો છે, પણ સાથે સાથે સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર હોય તો આપણે એના માટે ઉપયોગમાં લેશું. હમણાં જ તમને લખાયું છે સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર બરાબર એન રો સ્ક્વેર પ્લસ એક્સ બારનો સ્ક્વેર. એન ઇઝ ઇક્વલ ટુ 100, રો સ્ક્વેર 5.1 સ્ક્વેર. જય કેલ્ક્યુલેટર દાદા, બરાબર. 5.1 ગુણ્યા 5.1 ઇઝ ઇક્વલ ટુ 26.01 પ્લસ મધ્યક 40નો વખત તો સીધે સીધું મને ખબર જ છે કેટલા થશે, 1600. હવે આ બધાનો ગુણાકારને સરવાળો કરીએ તો આ તમને આવશે 1600 વત્તા 26.01. મેં ગુણાકાર કરી નાખ્યો તો આમાં આ જ વાંધો પડે છે. યસ, ગુણ્યા 100 તો 1,62,601 આવું કંઈક આવે છે. આટલા રૂપિયાની જરૂર છે અત્યારે તો સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર. આ જૂનો સિગ્મા એક્સઆઈ સ્ક્વેર છે. હવે આપણે સાચો સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર મેળવવો હોય તો શું કરવું, તો કે ભાઈ સાચો સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર બરાબર સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર માઇનસ ખોટા સિગ્મા ખોટા અવલોકનના વર્ગ બાદ કરો અને સાચા અવલોકનનો વર્ગ ઉમેરી દો. કારણ કે આપણે વર્ગ ઉમેરેલો હોય તો સિગ્મા એક્સઆઈ 1,62,601 માઇનસ ખોટું અવલોકન 50 છે, 50નો વર્ગ કરો આવે 2500, 40નો વર્ગ 1600. તો આ 1,62,601 છે એમાં તમે 1600 ઉમેરો અને 2500 બાદ કરો, અથવા 900 બાદ કરી દો તો ચાલે, એટલે 1,61,701 આ સાચો સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર આવ્યો. હવે સાચું પ્રમાણિત શોધવાનું છે, બરાબર. આ સાચું 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 આવ્યું, સાચું પ્રમાણિત વિચલન. તો આપણે બધું સાચું જ લેવાનું, હવે ખોટું ખોટું નહીં લેવાનું. તો આ સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર છેદમાં એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર, એક્સઆઈ પણ એક્સ એન કરો તો ચાલે. ચલો, સિગ્મા એક્સઆઈનો સ્ક્વેર આપણી પાસે છે 1,61,701 એન બરાબર 100 માઇનસ 39.9નો સ્ક્વેર. ચલો, આને 100 વડે ડિવાઈડ કરો એટલે આ આવશે 1,617.01 માઇનસ અહીંયા આવશે 39.9 × 39.9 એટલે 159201. ઓકે, હવે બેની બાદબાકી કરીએ કે 1,617.01 માઇનસ 1,592.01 ઇઝ ઇક્વલ ટુ 25. ઓહો, આનું વર્ગમૂળ કાઢો 5 આવે તો આ તમારું સાચું પ્રમાણિત વિચલન મળી ગયું તમને. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ આ હમણાં ગણે એનો એના જેવો છે કે એન ઇઝ ઇક્વલ ટુ 200 અવલોકન છે, આનો એક્સ બાર છે 40, પ્રમાણિત વિચલન 15 આપેલું છે, એક અવલોકન 43ને બદલે 34 લેવાનું છે એટલે 34
ખોટું અવલોકન છે, 43 સાચું અવલોકન છે. લેવાનું હતું 43, લેવાઈ ગયું છે 34. તો સાચું પ્રમાણિત વિચલન અને સાચો મધ્યક આપણે મેળવવાનો છે. ચાલો, બહુ સિમિલર જ દાખલો છે. સૌથી પહેલું આપણે એક્સ બારનો ઉપયોગ કરશું. સિગ્મા એક્સ આઈ અપોન એન, એક્સ બાર છે 40, સિગ્મા એક્સ આઈ આપણને નથી ખબર, એન બરાબર છે 40. તો સિગ્મા એક્સ આઈ, સોરી, એન બરાબર છે 200, મારી ભૂલ છે. આ બીનો કરીએ ગુણાકાર, એટલે 4 × 2 = 8 અને 3 મીંડા. આ સિગ્મા એક્સ આઈ. સાચું સિગ્મા એક્સ આઈ મેળવવું હોય તો આપણે સિગ્મા એક્સ આઈમાંથી ખોટું અવલોકન કરવું પડે બાદ અને સાચું અવલોકન ઉમેરવું પડે. તો આ 8000 માઇનસ, ખોટું અવલોકન છે 34, સાચું છે 40, થી 43ને બદલે 34 લેવાનું હતું 43, ભૂલથી લેવાઈ ગયું છે 34. તો આ 8000 માઇનસ 34 પ્લસ 43, તો મને મળશે 8009. સાચો મધ્યક લઈ લઈએ આપણે. જ્યારે આગળ સાચું લગાડે ને તો એનો સિગ્મા એક્સ આઈ હું અહીંયા ખાલી લખું તો સમજવાનું સાચો સિગ્મા એક્સ આઈ, કારણ કે હવે સાચું હોય તો સાચું જ રાખવું પડે. 8009 છેદમાં 200. ભૂલ ઈ લોકો કરે છે, ભોગવવાની આપણે આવે. જો ઈ લોકોએ ભૂલથી આવું કરી નાખ્યું તો આપણી પાસે હવે ગોતાવે છે. તો સાચો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ 40.05, અથવા તો ખરેખર 0.45 આવે છે, પણ ત્રીજો આંકડાની જગ્યાએ બીજા આંકડે મેં પૂર્ણવિરામ મૂક્યું. ચાલો હવે આપણે સિગ્મા એક્સ આઈના વર્ગ બાજુ જઈએ. તો સિગ્મા એક્સ આઈનો સ્ક્વેર આપણને શું કહે છે? એન એક્સ બાર સ્ક્વેર પ્લસ રો સ્ક્વેર, અથવા રો સ્ક્વેર પ્લસ એક્સ બાર સ્ક્વેર. આ તમારી પાસે છે 200, એક્સ બાર 40 છે, 40નો વર્ગ થશે 1600, વત્તા 15નો વર્ગ થશે 225. તો આ 200, 1600 × 2 1825, 1825 × 2 કરું એટલે 1800 × 2 એટલે 3650, અને પાછળ 2 મીંડા મૂકો. આ તમને સિગ્મા એક્સ આઈ સ્ક્વેર. હવે સાચું સિગ્મા એક્સ આઈ સ્ક્વેર 2 માઇનસ ખોટું અવલોકન જે છે એનો વર્ગ વત્તા સાચું અવલોકન છે એનો વર્ગ. આ છે 365000 માઇનસ ખોટું અવલોકન છે 34, સાચું અવલોકન છે 43. ચાલો તો આપણે બાદબાકી ચાલુ કરી દઈએ. તો પહેલાં તો આ 34નો વર્ગ ને એવું લખી નાખી, બરાબર, બધું એક સાથે નહીં થાય. તો આ 34 × 34 આ આવશે 1156, વત્તા 43નો વર્ગ 1849, વત્તા 365000. જો આવું થાય છે, આમાં કેલ્સી છે ને બચારું, ઉંમર ખાઈ ગયું છે મારી જેમ, માઇનસ 1156 365803, બરાબર. 1156 માઇનસ 1849 કરીએ, 693 વધે 693 પ્લસ 365600 થાય છે. આ કેલ્ક્યુલેટરનો ઉપયોગ મને અનુકૂળ નથી, અને આ કેલ્ક્યુલેટર બરાબર નથી, એટલે ક્યારેક ભૂલ આવે તો ચલાવી લેજો. વત્તા 1849 365600 ઓકે, 800 નથી, ક્લિયર. હવે આપણું જે સૂત્ર છે એ લખીએ. રો ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એક્સ આઈનો સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. બધું સાચું જ છે જે લેટેસ્ટ છે. તો આ છે આપણી પાસે 365600
भाग्या 200 माइनस एक्स बार छे 40.05 नो स्क्वेर। चलो सौथी पहला नु वर्गमूल काढ लईए तो 3,65,693 भाग्या 200 ए आवशे 1,828.47 माइनस 40.05 गुणिया आ आवशे 1,604.0025। अत्यारे एमने एम राखू छूँ बराबर, आ बेनी बादबाकी कर दईए 1,824.47 माइनस 1,604, आ राउंड फिगर ज मैं मूका है बराबर, आ मळे छे 220.47 ने वर्गमूळ काढता मळे 14.85 सॉरी परसेंटेज नहीं आ प्रमाणित विचलन है। क्लियर।